થાનગઢની અંદર બે ફાટક આવેલી છે, એક ગામની અંદર ફાટક આવેલી છે જે મેઇન બજારમાંથી જાય છે. એ ફાટકની અંદર ઓવરબ્રિજનું છેલ્લા 5 વર્ષથી ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. રેલવે વાળાએ એ ફાટક હવે અવર જવર માટે બંધ કરી આપી છે. જ્યારે બીજી ફાટક અમારે ધોળેસર ફાટક આવે, જેના વૈકલ્પિક રસ્તો એક જ છે. આ રસ્તો હળવદ, ધાંગધ્રા, સરા, ત્રણેતર જવા માટે અનેક બીજા ગામો સાથે જોડાયેલો છે. રોજ આ ફાટક દિવસમાં 10 થી 15 વખત બંધ થાય છે. રોજ 2 થી 3 કિલોમીટરનો વાહન ટ્રાફિક બંને બાજુ થાય છે. કોઈ પણ ટ્રાફિક પોલીસ અહીંયા હાજર હોતી નથી. એમ્બ્યુલન્સ જેવા, ઇમરજન્સી જેવા વાહનો, જે આગ લાગે ત્યારે ફાયર ફાઇટર જેવા વાહનો, કોઈ પણ જવા માટે રસ્તો નથી બીજો. જ્યારે અંદર અનેક વખત ફસાઈ જાય છે, અનેક દર્દીઓ પણ ફસાય છે. અનેક વખત સરકારને રજૂઆત કરી છે. આવતા દિવસોને તણેતરનો મેળો આવી રહ્યો છે. છેલ્લા 2 વર્ષ કોરોના પછી પહેલીવાર મેળો થઈ રહ્યો છે. 4 થી 5 લાખ જેટલા માણસો પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે સરકારે ખરેખર આના માટે વૈકલ્પિક રસ્તો કરવો જોઈએ. ખારી બાંગા મારવાથી, ખારી ફાકા મારવાથી આનો રસ્તો નીકળવાનો નથી. અમારી નમ્ર વિનંતી અરજ છે સરકારને કે આ રસ્તો અમને વહેલી તકે ને વહેલી તકે કરી આપે.